सब्सक्राइब करो बीके न्यूज चैनल ने पछी यूट्यूब एप पर बेल नु बटन दबाओ अने निहाळो बीके न्यूज चैनल। વાયરસની વેક્સિન તૈયાર કરવામાં ભારત છે ડાર્ક હોર્સ। ટૂંક સમયમાં ભારત સરકારના પ્રયાસથી વિશ્વની સૌથી સુરક્ષિત વેક્સિન તૈયાર કરી રહેલી ત્રણ કંપનીઓએ તમામ પરીક્ષણો પૂરા કરવાની કગાર પર। ઓડિશામાં હવે લોકોના આરોગ્યને દાવ પર લગાવી રહ્યા છે ઘીના વેપારીઓ। પામ તેલ અને ડાલડા ઘીમાં એસેન્સ ઉમેરીને વહીવટીતંત્રની મહેરબાનીથી શુદ્ધ ઘીના નામે પધરાવી રહ્યા છે વેપારીઓ। જાબડિયા ગામમાં સામાજિક તત્વોને નથી રહ્યો હવે પોલીસનો પણ ડર। વેક્સિનની કામગીરી કરવા પહોંચેલી મહિલા કર્મીઓને મકાનમાં પૂરી મહિલાઓ સાથે કર્યું બેહુદું વર્તન। કોરોના પર ભક્તોની શ્રદ્ધા પડી ભારે। શરદ પૂનમ પર ભક્તોથી ઉભરાયું માં અંબાનું ધામ। હવે જે સમાચાર વિસ્તારથી કોરોના વાયરસ વચ્ચે સૌથી મહત્વના સમાચાર આજે ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન ગુજરાત સ્ટેટ તરફથી સામે આવી રહ્યા છે। ભારત અને રાષ્ટ્ર કરતાં ખૂબ જ ઝડપથી કોરોનાની વિશ્વસનીય વેક્સિન બનાવી રહ્યા છે અને તે ટૂંક સમયમાં ઉપલબ્ધ બની રહેશે। કોરોના વાયરસ વચ્ચે અત્યારે વિશ્વમાં સૌથી વધુ ચર્ચાનો વિષય બની ચૂકેલી કોરોનાની વેક્સિનને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ભારતમાં ગુજરાત રાજ્યની ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન દ્વારા આજે મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે ભારત કોરોના વેક્સિન બનાવવામાં ખૂબ જ આગળ નીકળી ગયું છે અને વિશ્વના અન્ય રાષ્ટ્ર કરતાં વધારે અસરકારક અને ઝડપથી ભારતીય રસી ટૂંક સમયમાં ઉપલબ્ધ બની રહેશે। ભારતમાં અત્યારે ત્રણ કંપની દ્વારા કોરોના વેક્સિન પર કામ ચાલી રહ્યું છે અને આ અત્યારે કંપનીઓ દ્વારા ફેઝ ત્રણના પાર્ટ ટુનું પરીક્ષણ ચાલી રહ્યું છે। અત્યાર સુધીમાં તમામ પરીક્ષણોમાં કોરોના રસીને લઈ ખૂબ જ સારા અને ઉત્સાહજનક પરિણામો મળ્યા છે। ભારતની સ્વદેશી નોવેલ કોરોનાની રસીની આડઅસર પણ જોવા નથી મળી। ભારત અત્યારે આ રસીને લઈ આગામી સમયમાં તેના વિતરણની તૈયારીઓ પણ પૂરી કરી ચૂક્યું છે। શરૂઆતમાં વેક્સિન કોરોના વોરિયર્સ અને ફ્રન્ટિયરને આપવામાં આવશે અને ત્યારબાદ દેશના તમામ નાગરિકો સુધી આ રસી પહોંચાડવા માટેની તૈયારીઓને પણ આખરી ઓપ આપી દેવામાં આવ્યો હોવાનું ગુજરાત રાજ્યના ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશનના સભ્ય ડૉક્ટર હિરેલ પટેલ જણાવી રહ્યા છે। હા, કોરોના વાયરસની રસી એટલે બહુ જ વિશ્વભરમાં ચર્ચાસ્પદ મુદ્દો છે, પણ આપણા માટે સારા સમાચાર છે કે ભારતમાં ઘણી બધી કંપનીઓ આ ક્ષેત્રે વેક્સિન ડેવલપ કરવામાં કામ કરી રહી છે અને બહુ સારી પ્રગતિમાં કામ થઈ રહ્યું છે। એમાં ખાસ કરીને બે કંપનીઓ આ વેક્સિન સારી રીતે બનાવી શકી છે। એના જે શરૂઆતના ટ્રાયલ્સ કહેવાય, જે પ્રાઇમરી સેકન્ડરી ટ્રાયલ ફર્સ્ટ ને સેકન્ડ ફેઝ એ પૂરા થઈને અત્યારે થર્ડ ફેઝ હ્યુમન ટ્રાયલ એટલે કે માણસો ઉપર એ રસીનો ટ્રાયલ ચાલુ છે અને એમાં પણ શરૂઆતનો તબક્કો પૂરો થઈને ફાઇનલ તબક્કામાં અત્યારે એના પરીક્ષણ પહોંચ્યા છે અને અત્યાર સુધીના રિઝલ્ટ બહુ જ આશાસ્પદ છે। એની અંદર એની આડઅસરો પણ કોઈમાં ખાસ જોવા મળી નથી। જે કોઈ પણ ઇન્જેક્શનમાં જે સામાન્ય અસરો થાય એ સિવાયની કોઈ જોખમી આડઅસરો અત્યાર સુધી જે રસીઓ બની છે એમાં કોઈ જોવા મળે નથી, એ પણ એક સારા સમાચાર છે। અને એની અસરકારકતા પણ અત્યારે શરૂઆતના તબક્કામાં સારી જણાઈ રહી છે। ટૂંક સમયમાં એના પૂરા રિઝલ્ટ આપણી સામે આવી જશે અને સરકાર તરફથી પણ એને રસીકરણ લોકોને વહેલી તકે ચાલુ થઈ શકે એ માટેના સારા પ્રયત્નો ચાલુ થઈ ગયા છે। અત્યારથી જ પ્લાનિંગ લગભગ પૂરું થઈ ગયું છે। એકેડેમી ઓફ પીડિયાટ્રિક ગુજરાતના પ્રેસિડેન્ટ તરીકે અને સ્ટેટ ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન જે એના સભ્ય તરીકે એટલું તમને બધાને આશ્વસ્ત કરી શકું કે રસી થોડા ટૂંક સમયમાં થોડા મહિનાઓમાં મળતી થઈ જશે અને એ પણ અસરકારક અને સેફટીવાળી।
રસી આપણને ઉપલબ્ધ થશે ને એ પણ મોટે ભાગે સૌથી પ્રથમ ભારતમાં જ બનેલી રસી આપશે અને પછી જરૂર પડશે એ પ્રમાણે બહારથી ઇમ્પોર્ટ કરીને પણ રસી મૂકી શકશું. એ સૌથી આગળ ભારત બાયોટેક લિમિટેડ છે બનાવવામાં, પછી પૂનાની સિરમ ઇન્સ્ટિટ્યૂટ પણ છે આમાં, ઝાયડસ વેક્સિન પણ આમાં કામ કરી રહી છે અને આપણને ટૂંક સમયમાં સારા સમાચાર મળવાની પૂરી આશા છે, જેનાથી આપણે આગળના વર્ષોમાં આપણું અને બધાના બચાવ માટેનો એક સારો શસ્ત્ર આપણા હાથમાં આવી જશે. ભારત અત્યારે કોરોના વાયરસની વેક્સિનને લઈ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને ભારતીય કંપનીઓ દ્વારા જે રીતે વેક્સિન પર કામ કરવામાં આવી રહ્યું છે તેની પાછળ સૌથી મહત્વનો ફાળો ભારત સરકારનો છે. કારણ કે ભારત સરકારે કોરોના વેક્સિન તૈયાર કરતી કંપનીને વેક્સિન તૈયાર કરવામાં સફળ થાય કે અસફળ થાય, પરંતુ કંપનીઓને આર્થિક નુકસાન ન પડે તે માટે તમામ રસી ખરીદવાની ખાતરી આપતા કંપનીઓ પણ ઉત્સાહથી કામ કરી રહી છે અને તેના લીધે કોરોના વેક્સિનનું કામ ખૂબ જ ઝડપથી પ્રગતિમાં છે. હા, સૌથી સારું પાસું આ વખતે એ સરકારે એ કહ્યું છે, કારણ કે કોઈ પણ રસી વિકસિત કરવી એટલે લગભગ 3-4 વર્ષની પ્રોસેસ હોય છે, જુદા જુદા ટ્રાયલ્સ કરવા, ટ્રાયલ્સ પછી દરેક ટ્રાયલ્સના રિઝલ્ટ ઇવેલ્યુએટ થાય, એમાં મંજૂર થાય, પછી આગળનો ટ્રાયલ થાય. એને બદલે સરકારે સતત સાથે સાથે ટ્રાયલ કરી શકાય, એનિમલ સાથે માણસનો, માણસની સાથે એનો સેકન્ડ ક્લિનિકલ ટ્રાયલ બધું એક સાથે થઈ શકે એવી સગવડતા આપી છે, જેથી એ પ્રક્રિયા ઝડપી બને અને સાથે સરકારે કંપનીઓને પણ એક ખાતરીપૂર્વકની આપ્યું છે કે તમે પ્રોડક્શન કરશો તો એ રસીનો જથ્થો સરકાર ખરીદવા બંધાયેલી છે, એવું પણ એક સરકાર તરફથી હિંમત કંપનીઓને મળી એટલે આપણે ભારતમાં પણ આ રસીને વિકસિત કરવામાં સક્ષમ બની શક્યા છીએ. અને આની પછીના તબક્કામાં સરકારે એક જે રીતે ચૂંટણીમાં આખું છેક ઉપરથી નીચે સુધી તંત્ર ગોઠવે છે એવું તંત્ર ગોઠવ્યું છે. અત્યારે બધાનો ડેટાબેઝ ભેગું કરવાનું કામ ચાલે છે, એમાં પ્રથમ તબક્કામાં જે ગવર્મેન્ટ હોસ્પિટલ અને પ્રાઇવેટ હોસ્પિટલો દેશભરની એના સ્ટાફનું વેક્સિનેશન કરવામાં આવશે. પછીના તબક્કામાં એવું વિચારણા હેઠળ છે કે જે ફિલ્ડ સ્ટાફ છે, પત્રકારો, જે પોલીસ સ્ટાફ, નગરપાલિકા, મ્યુનિસિપલ સ્ટાફ, એ જે ડાયરેક્ટ લોકોના સંપર્કમાં છે એમનું થશે અને પછી દરેક સામાન્ય લોકો સુધી પણ એ રસી ઉપલબ્ધ બનતી થઈ જશે. વધુમાં ટાસ્ક ફોર્સ ફોર વેક્સિનેશન ગુજરાતના સભ્ય ડોક્ટર હિરેન પટેલ જણાવી રહ્યા છે કે આ રસી આડઅસર રહિત હોવાથી સૌથી સુરક્ષિત રસી છે. ત્યારે કોરોના વાયરસના વધતા જતા સંક્રમણ અને આગામી સમયમાં કોરોનાનો સેકન્ડ વેવ શરૂ થાય તે પહેલાં ભારતીય રસી કોરોનાનો ખાત્મો બોલાવવા માટે તૈયાર હશે. પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અખંડ ભારતના શિલ્પી અને દેશના લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે પાલનપુર શહેર યુવા ભાજપ દ્વારા શહેરના જૂનાગંજ બજારમાં આવેલ સરદારજીની પ્રતિમાને ફૂલહાર કરી જય સરદાર જેવા સૂત્ર ઉચ્ચાર કરી પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ આજના દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે શહેર ભાજપ યુવા પ્રમુખ અશોકભાઈ પટેલ, આશીષભાઈ પઢિયાર સહિત યુવા ભાજપના કાર્યકરો અને ગંજ બજારના વેપારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલની 145મી જન્મજયંતિ નિમિત્તે આજે પાટીદાર મિત્રો દ્વારા અને પાલનપુર શહેર યુવા ભાજપના મિત્રો દ્વારા ફૂલ હાર અર્પણ કરી અને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી. લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એટલે કે જેને 562થી પણ વધુ રજવાડા એક કર્યા હોવાય, આજે એકતા દિવસ તરીકે આપણે સૌ સાથે મળી નાત જાતના ભેદભાવ છોડી આવો બહુ સાથે મળી અને અમે આપણે બધા જાતિવાદ છોડીએ અને એકતા દિવસની ઉજવણી કરીએ. પાલનપુર શહેર યુવા ભાજપ સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે આજે પાલનપુર ખાતે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા રન ફોર યુનિટી યોજવામાં આવી હતી. કોરોનાને હરાવવા માટે યોજાયેલી મેરેથોન દોડમાં 95 દોડવીરોએ ભાગ લીધો હતો. કોરોનાની મહામારી વચ્ચે કોરોનાને ભગાડી લોકો સ્વસ્થ બને તે હેતુથી પાલનપુર ખાતે સરદાર પટેલ જન્મજયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતમાંથી 95 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો.
આ મેરેથોન દોડમાં ભાઈઓ માટે 5 કિલોમીટર અને બહેનો માટે 2 કિલોમીટરની દોડ રાખવામાં આવી હતી, જેમાં પાલનપુર એરોમા સર્કલથી ચડોતર સુધીની આ મેરેથોન દોડમાં દોડવીરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ મેરેથોન દોડમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં DYSP RK પટેલ, ઇન્ટરનેશનલ મેરેથોન રનર નિર્મા ઠાકોર, બનાસ ડેરીના MD કામરાજભાઈ ચૌધરી, પાલનપુરના જાણીતા તબીબ ડૉક્ટર સુરેન્દ્ર ગુપ્તા, ભાજપ અગ્રણી ગિરીશભાઈ જગાણિયા, ભાજપ શહેર પ્રમુખ દિનેશભાઈ પટેલ, આયોજક નીતિન ઠાકોર સહિત અગ્રણીઓ, કાર્યકરો અને દોડવીરો ઉપરાંત શહેરના નાગરિકો ઉપસ્થિત રહી રન ફોર યુનિટીના કાર્યક્રમને બિરદાવ્યો હતો. આજે જોવા જઈએ તો ભારત દેશના મહાન લીડર એવા સરદાર વલ્લભભાઈ પટેલનો 31 ઓક્ટોબરના જન્મદિવસ છે. આજે એમને 62 રજવાડાને એકત્રિત કરી આજે બધાને એક કરવાની એમના અંદર જે ક્ષમતા હતી એક કરી લોકોના અંદર એકતાનો એક પ્રભાવ પડ્યો છે. એ જે આજે નિસ્વાર્થ સેવા સંગઠન જ્યારે સમસ્ત જ્ઞાતિને સાથે રાખી કામ કરી રહ્યું છે, ત્યારે આજે કોરોના જેવી મહામારીના અંદર જ્યારે આપણે લડી રહ્યા છીએ, ત્યારે રન ફોર યુનિટીનું આયોજન કરવાનું કારણ એક જ છે કે જે અંદરના જે આપણા ફેફસા છે, અંદરના જે અંદરની જે પેટની જે અંદરના જે પણ મસલ્સ છે કે છે તેને મજબૂત કરવામાં આવે અને એના અંદર આપણું સ્વાસ્થ્ય સારું રહે એ અનુસંધાને આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું છે 5 કિલોમીટર અને બહેનો માટે છે 2 કિલોમીટર. 95 લોકોએ પાર્ટિસિપેન્ટ થયા છે અને બીજા 20-એક મહેમાનો છે. એ રીતે કરીને 110-115 લોકોએ ભાગ લીધો છે. આજે સરદાર વલ્લભભાઈ જન્મજયંતિ નિમિત્તે નિસ્વાર્થ સેવા સંગઠન જે પાલનપુરમાં મેરેથોન કરી રહી છે, તો આજે સારું લાગે છે કે કોરોનાની મહામારીમાં જે મેરેથોન થાય છે તો બધા કોરોનાથી દૂર રહે અને હજુ પણ બધા સારું પર્ફોમન્સ આપે અને કોરોનાથી જલ્દી આપણે બધા દૂર રહીએ એવી મારી આશા. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે નિસ્વાર્થ સંગઠન નિમિત્તે આજે પાલનપુરમાં મેરેથોન યોજાઈ રહી છે, તેથી હું છેક પાટણથી પાલનપુર પોતાના સ્વાસ્થ્ય માટે દોડી રહી છું, તો પાલનપુરની છોક બહેનોને પણ ભાગ લેવો જોઈએ પોતાના સ્વાસ્થ્ય માટે. અને આજે હું મેરેથોનમાં 1st નંબર પર આવી છું. ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા બ્રાન્ચ તેમજ પાલનપુર તાલુકા બ્રાન્ચ દ્વારા કોરોના દર્દીઓને તેમજ થેલેસેમિયાથી પીડિત બાળકોને સરળતાથી લોહી મળી રહે તે હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા મથક પાલનપુર ખાતે સરદાર પટેલની 145મી જન્મજયંતિ પ્રસંગે બનાસકાંઠા જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બ્રાન્ચ તેમજ પાલનપુર તાલુકા બ્રાન્ચ દ્વારા કોરોના મહામારીના સમયે જિલ્લાવાસીઓ તેમજ થેલેસેમિયાગ્રસ્ત બાળકોને સરળતાથી લોહી મળી રહે એ હેતુથી સરદાર પટેલ જન્મજયંતિ તેમજ રેડક્રોસ સભ્યના જન્મદિન નિમિત્તે શહેરના માનસરોવર રોડ પર આવેલ રેડક્રોસ ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રક્તદાતાઓને મોમેન્ટો પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા હતા. આ પ્રસંગે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન ગિરીશભાઈ જગાણિયા, સભ્ય ભરતભાઈ પરમાર સહિત સોસાયટીના સભ્યો અને રક્તદાતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી બનાસકાંઠા બ્રાન્ચ અને તાલુકા બ્રાન્ચના માધ્યમ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે પણ બ્લડ એકત્રિત કરવામાં આવશે એ બ્લડ જિલ્લાના કોરોનાના દર્દીઓ, થેલેસેમિયા અને ટ્રાઇબલ વિસ્તારની બહેનોને નિઃશુલ્ક બ્લડ આપવાનો આજના દિને અમે સૌએ સંકલ્પ કર્યો છે. એ નિમિત્તે જિલ્લાના સૌ મિત્રો અહીં આવી અને આજે બ્લડ આપી રહ્યા છે. તે ઉપરાંત અમારી તાલુકા બ્રાન્ચના સૌ મિત્રો ખૂબ સક્રિય રીતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એ બદલ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. આજે દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની જન્મજયંતિ છે. ડીસા શહેર કોંગ્રેસ સમિતિના સભ્યોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી ડીસા ઇન્દિરા ગાંધી ભવન નજીક આવેલા ઇન્દિરા ગાંધીના બાવળાને ફૂલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ડીસામાં વસતા પાટીદાર સમાજના લોકો દ્વારા ગઈકાલે સાંઈબાબા મંદિર ખાતે લોખંડી પુરુષ એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગઈકાલે સાંજે દીપ પ્રગટાવીને ઉજવણી કરાઈ હતી. આજે વહેલી સવારે સમાજના લોકો મોટી સંખ્યામાં એકત્રિત થઈને ફૂલહાર તેમજ જય સરદારના નારા સાથે ઉજવણી કરવામાં આવી હતી.
દેશના ઇતિહાસના સૌથી લોકપ્રિય નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. લોહ પુરુષ તરીકે ઓળખાતા સરદાર વલ્લભભાઈ પટેલ એ શખ્સ છે કે જેને ભારતના 567 રજવાડાઓને એક કરી અખંડ ભારતની રચના કરવામાં સૌથી મહત્વની ભૂમિકા ભજવી હતી. ત્યારે આજે તેમના જન્મદિવસ પ્રસંગે ડીસા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડીસા ખાતે આવેલા સરદાર બાગ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આદરાંજલિ પાઠવી હતી. સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ડીસામાં હવે લોકોના આરોગ્યને દાવ પર લગાવી રહ્યા છે ઘીના વેપારીઓ. પામ તેલ અને ડાલડા ઘીમાં એસેન્સ ઉમેરીને વહીવટીતંત્રની મહેરબાનીથી શુદ્ધ ઘીના નામે પધરાવી રહ્યા છે વેપારીઓ. જાબડિયા ગામમાં અસામાજિક તત્વોને નથી રહ્યો હવે પોલીસનો પણ ડર. વેક્સિનની કામગીરી કરવા પહોંચેલી મહિલા કર્મીઓને મકાનમાં પૂરી મહિલાઓ સાથે કર્યું બેહુદુ વર્તન. કોરોના પર ભક્તોની શ્રદ્ધા પડી ભારે. શરદ પૂનમ પર ભક્તોથી ઉભરાયું માં અંબાનું ધામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. બીજા લોકોની ખોટી વાતોમાં ના આવશો. આ ઉભા મારે કોબરા વાડના થાંભલા જે મોસમ અને જંગલી પશુઓની માર સામે આજે મજબૂત અડી ખમ ઉભા છે. હવે સમજાયું. સરકાર શ્રી દ્વારા સબસિડી પાત્ર કોબરાવાડના થાંભલા હાઈ બોન્ડ ફાઈબર સ્માર્ટ કોન્ક્રીટ ટેકનોલોજીથી બનાવેલ ISO 9001:2015 સર્ટિફાઈડ કોબરાવાડના થાંભલા તેમજ કાંટાળો વાયર અને જાળી. કોબરાવાડના થાંભલામાં હવે મળે છે 10 વર્ષની ગેરંટી, જેમાં થાંભલા ફુવારા કે વરસાદના પાણીથી ફાટી જાય તો 10 વર્ષની ગેરંટી. મેં હું કુમારજી કા ઘર. કુમારજી જો અપના સારા કીમતી વક્ત મેરી મેન્ટેનન્સ મે લગાતે હૈ. સૂરજ કી ગરમી સે હાય કોઈ તો બચાય. કુમારજી કે ઘર એક ફરિશ્તા આયા જિસકે અંદર સારા ઘર સમાયા. અબ હૈ ના બારિશ કા ડર ના ધૂપ કી ફિકર. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો કે સંગ જીઓ બેફિકર. મેન્ટેનન્સ સે મત હો પરેશાન. ડ્યુરાશાઇન એક્સટેન્શિયો રખે બરકરાર હર બિલ્ડિંગ કી શાન. વિરામ બાદ સ્વાગત છે.
ડીસામાં ચાલતો ઘીનો કાળો કારોબાર હવે અંકુશ બહાર જતો રહ્યો છે. ડીસા શહેરમાં પૂજન ઓઇલ, વેટફેટ અને જાણીતી કંપનીના નામ સાથે ઘીનું વેચાણ થઈ રહ્યું છે. ડીસામાં જે રીતે નકલી ઘીનું ઉત્પાદન થઈ રહ્યું છે તેના પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ડીસામાં આ અસામાજિક તત્વોને રોકનાર કોઈ જ નથી. અને આજે અમે તમને બતાવીશું કે લોકોના આરોગ્ય સાથે આ નકલી ઘીના વેપારીઓ કેવી રીતે ચેડા કરી રહ્યા છે. જે નકલી ઘીનું ઉત્પાદન થાય છે તેના વિશે અમારી ટીમે તપાસ કરી અને આ અસામાજિક બધી સાથે સંકળાયેલા વેપારીઓનો ખાનગી સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ વેપારીઓ જે શુદ્ધ ઘીનો દાવો કરે છે તે વેપારીઓ પામ તેલમાં જેમીની કંપનીનું ડાલડા ઘી ઉમેરીને તેને દાણાદાર બનાવવામાં આવે છે અને ત્યારબાદ તેમાં ઘીનું એસેન્સ ઉમેરીને તેને પેકિંગ કરીને લોકોમાં પધરાવવામાં આવી રહ્યું છે. હવે તે પણ સમજી શકો છો કે આ ઘી કેટલું આરોગ્યપ્રદ કહેવાય. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે આવેલ ગજાનંદ ગૌશાળામાં આજે ઘાસચારો ઉતારવા આવેલ એક ટ્રકમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આજે બપોરના સમયે દિયોદર ગજાનંદ ગૌશાળામાં ઘાસચારો ગાયો માટે ઘાસચારો ઉતારવામાં આવેલ એક ટ્રકમાં આગ લાગતા સમગ્ર ગૌશાળામાં દોડધામ મચી જવા પામી હતી. આગની ઘટના બનતા આજુબાજુમાંથી લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવ્યો હતો અને બનાવની જાણ દિયોદર ગ્રામ પંચાયતને કરાતા ગ્રામ પંચાયતની ટીમ તાત્કાલિક ગૌશાળા ખાતે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. જો કે આગ લાગવાથી ટ્રકમાં રહેલ ઘાસચારો બળીને ખાક થઈ ગયો હતો અને ભારે નુકસાન થયું હતું. કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકારની કૃષિ વિરોધી નીતિ સામે વિપક્ષ કોંગ્રેસે મોરચો માંડ્યો છે. પાલનપુર ખાતે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત વિરોધી કાળા કાયદાઓ સામે વિરોધ પ્રદર્શિત કરતા ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. ભાજપની ખેડૂત વિરોધી નીતિ પર પ્રહારો કરતા કોંગ્રેસે જણાવ્યું હતું કે કૃષિ બિલને પગલે માર્કેટયાર્ડ નાબૂદ થઈ જશે, જેને પગલે અનેક લોકોની રોજગારી છીનવાઈ જશે અને ખેડૂતો બરબાદ થઈ જશે તેવો દાવો કોંગ્રેસે કર્યો હતો. લોખંડી પુરુષ પરમ આદરણીય પરમ વંદનીય સરદાર વલ્લભભાઈ પટેલ આજે એમની જન્મજયંતિ સાથોસાથ હરિત ક્રાંતિ અને અખંડ ભારતના શિલ્પી એવા વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન એવા સ્વર્ગીય શ્રીમતી ઇન્દિરાજીની નિર્વાણતિથિ બંને મહાનુભાવોને બંને મહાન આત્માઓને આજે કોટી કોટી વંદન છે. આજના સમયમાં જ્યારે આ બંને આત્માઓને યાદ કરીએ ત્યારે ચોક્કસ યાદ આવે છે કે ખેડૂતોના બેલી, ખેડૂતોના હામી અને ભારત દેશ કૃષિ ક્ષેત્રે જે રીતે આગળ વધ્યો એને આજે તમામ રીતે ધ્વંસ કરવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની મુહિમ ચાલી રહી છે. ત્રણ કાળા કાયદા ખેડૂત વિરોધી હમણાં પસાર કર્યા, લોકસભામાં રાજ્યસભામાં રાષ્ટ્રપતિની સહી પણ થઈ ગઈ છે. અમે આખા દેશમાં આજે રાષ્ટ્રપતિજીને પણ આવેદન મોકલીએ છીએ અને એમને કહીએ છીએ કે આ કાળા કાયદા ફરીથી એની પુનઃવિચારણા થવી જોઈએ. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓને નાબૂદ કરવાની જે મુહિમ ચલાવી છે સરકારે એ ખેડૂતોને તબાહ કરવાવાળી નીતિ છે. ત્યાં રહેતા તમામ લોકોને જે રોજગાર મળી રહે છે એને તબાહ કરવાની નીતિ છે અને સાથોસાથ ખેડૂતોનું પ્રતિનિધિત્વ જે પૂર્ણ સ્વરાજની માંગણી આપણા લડવૈયાઓએ કરી હતી એ પૂર્ણ સ્વરાજને પણ ખતમ કરવાની આજે મુહિમ છે એના સામે અમારો ઉગ્ર વિરોધ છે. આ બિલ ઉપર ફરી પુનઃવિચારણા થવી જોઈએ, તમામ રાજ્યો સાથે સંકલન કરવું જોઈએ અને હંમેશા એક ઇતિહાસ રહ્યો છે અને સંવિધાનમાં છે કે તમારે આવો કાયદો કંઈ પણ ઘડવો હોય તો તમારે રેફરેન્ડમ જાહેર કરવું જોઈએ અને લોકોની એમાં શું પ્રતિક્રિયા છે, લોકો શું માગે છે, ભારતીયો શું માગે છે એને સાંભળી અને પછી કોઈપણ કાયદા કરવા જોઈએ. આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિને નાશ કરી નાબૂદ કરીને ખેડૂતોની બદહાલ સ્થિતિ વધુને વધુ કરવાની આ સરકારની જે ચાલ છે એની સામે અમારો ઉગ્ર વિરોધનો આ જે કાર્યક્રમ છે આજે અમારો ધરણાનો અને પ્રતિક ઉપવાસનો કાર્યક્રમ છે. આજે આદિકવિ સંત શ્રી વાલ્મીકિ જયંતિ તથા લોખંડી પુરુષ સરદાર પટેલ જયંતિ નિમિત્તે આજે થરાદ એપીએમસી દ્વારા નવા બનાવેલ આધુનિક સભા હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ થરાદ જિલ્લા દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠી કરવામાં આવી હતી, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ છેલ્લા 95 વર્ષથી વ્યક્તિ નિર્માણ દ્વારા રાષ્ટ્ર નિર્માણ અને હિન્દુ સમાજના સંગઠન માટે સતત પ્રયત્નશીલ છે. સંઘ દ્વારા સમાજમાં જાગૃતતા આવે તે માટે સમાજના લોકો સાથે બેસીને અવારનવાર વાર્તાલાપ કરે તે માટેનું ગોષ્ઠીનું આયોજન થતું હોય છે. આ વખતે પણ રાષ્ટ્ર નિર્માણમાં ડૉક્ટર બાબા સાહેબનું યોગદાન શું છે તેના ઉપર ગોષ્ઠી રાખવામાં આવી હતી અને સાધના અને નમસ્કાર સાપ્તાહિકના ભૂતપૂર્વ તંત્રી અને નહેરુ મેમોરિયલ મ્યુઝિયમ એન્ડ લાઇબ્રેરી
કમિટીના સદસ્ય કિશોરભાઈ મકવાણાએ પ્રવચન આપ્યું હતું અને કિશોરભાઈ મકવાણાનું એપીએમસીના સેક્રેટરી ભીમજીભાઈ પટેલ અને બનાસ ડેરીના ડિરેક્ટર શૈલેષભાઈ પટેલ દ્વારા શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. કિશોરભાઈ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું, જેમાં ડૉક્ટર બાબા સાહેબ ભારતનું સંવિધાન તથા દલિત નેતા નહીં પરંતુ સમગ્ર ભારતના એક દીર્ઘદ્રષ્ટિ રાષ્ટ્રપુરુષ હતા. આજે આ કાર્યક્રમમાં જિલ્લા સંઘચાલક ડૉક્ટર ભીખાભાઈ પ્રજાપતિ, વિભાગ કાર્યવાહ નટુભાઈ જોશી સહિત થરાદ પંથકના પ્રબુદ્ધ નાગરિકો હાજર રહ્યા હતા. ગઢ પોલીસે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લામાં આજે સરદાર વલ્લભભાઈ પટેલની 145મી જન્મજયંતિ મનાવવામાં આવી રહી છે. આ દિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે. સરદાર પટેલે સ્વતંત્રતા સંગ્રામ, રાષ્ટ્રીય અખંડતા અને એકતા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. આ અવસરે ગઢ પોલીસ મથકે સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે એકતા, અખંડિતતા અને આંતરિક સુરક્ષાની જાળવણી, કર્તવ્ય નિષ્ઠા નિભાવવા ગઢ પીએસઆઈ સંજય ચૌધરી સહિત સમગ્ર ગઢ પોલીસના સ્ટાફે રાષ્ટ્રીય એકતા દિનના શપથ લીધા હતા. ભાભર તાલુકાના ચેમ્બુવા ગામના તલાટી ગામમાં ના આવવાથી ગ્રામજનો હેરાન થઈ રહ્યા છે. ગ્રામજનો દ્વારા તલાટી કોન્ટ્રાક્ટરનું કામ કરતા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. રાજ્ય સરકાર ગામડાના લોકોને તાલુકા મથકે ધક્કા ના ખાવા પડે તે માટે એ ગ્રામ પંચાયત તેમજ અનેક યોજનાઓ લાવી છેવાડાના મથક ગામડાના અરજદારને સરળતા રહે તે માટેના પ્રયાસો કરી રહી છે, પરંતુ બેદરકાર સરકારી કર્મચારીઓ સરકારની આ યોજનાને નિષ્ફળ બનાવવામાં કોઈ જ કસર રાખતા નથી. ભાભર તાલુકાના ચેમ્બુવા ગ્રામ પંચાયતના ગ્રામ સચિવાલય તલાટી કમ મંત્રી હાજર ન રહેતા પંચાયત ઘર દારૂડિયાઓનો અડ્ડો બની ગયું છે. પંચાયત ઘર જ કચરાથી ભરાયેલું પડ્યું છે. ગામને મળતી સફાઈની ગ્રાન્ટ કાગળ ઉપર વાપરવામાં આવતી હોવાના આક્ષેપ ઉઠી રહ્યા છે. ચેમ્બુવા ગામમાં જૂનું પંચાયત ઘર ખંડેર હાલતમાં બની ગયું છે. નવા બનેલા પંચાયત ઘરમાં પોસ્ટ ઓફિસ ચાલુ છે. તલાટી કમ મંત્રી કોઈ દિવસ ગામમાં ફરકતા નથી. ગામના કોઈ અરજદારને કામ પડે તો છેક ભાભર સહી સિક્કા માટે તલાટી પાસે આવવું પડે છે. આ તલાટી વિરોધ વારંવાર રજૂઆતો થઈ છે, પરંતુ લાગવગની જોરે કાંઈ ફેર પડતો નથી તેવું ગામના લોકો જણાવી રહ્યા છે. તેનું કામ દૂર દૂરના વિસ્તારોમાં ચાલતું હોવાથી ચેમ્બુવા ગામમાં હાજર ન રહેતા હોવાથી ગામના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. જિલ્લા વિકાસ અધિકારી આવા રીડા કર્મચારી સામે શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરે તેવી લોકો માંગ ઉઠી છે. તમારે ચેમ્બુવા ગામમાં તલાટી ક્યારે હાજર નથી રહેતા? કોઈ દિવસ પાલા નથી ને મે તો તમારે લાભરતની વાત માનવી હોય કેવું હોય તો શું કહીએ સાહેબ? તમારે કામ કરાવવું હોય તો ક્યાં તલાટી પાસે જવું પડે? ગુરુવાર બુધવાર કે મંગળવાર એના સિવાય નથી મળતા ક્યારે? કોઈ દિવસ આવે તો મને મળે. આ ગામમાં સાફ સફાઈ પણ નથી થતી ને પંચાયત ઘરમાં આવે તો કે સાફ સફાઈ હોય ને. તમારે ચેમ્બુવા ગ્રામ પંચાયતમાં તલાટી ક્યારે આવે છે? આ ઓફિસની અંદર કુદરા ભાડે નહીં મેં દીધી. તલાટી ક્યારે નથી આવતા? કોઈ દિવસ ભાડા નહીં ને. કોઈ બી કામ હોય તો શું કરવા? અને ઓફિસની કે ગામની સફાઈ ક્યારે કરવામાં આવે છે? ના કા કોદળ નો સર. ડીસા તાલુકાના જાબડિયા ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ગામના એક અસામાજિક તત્વ દ્વારા આજે વેક્સિનેશન કરવા પહોંચેલી મહિલા આરોગ્ય કર્મીઓને આજે આરોગ્ય કેન્દ્રમાં પૂરી દેવાની ઘટના બની હતી. આ શખ્સ નશીલી હાલતમાં હતો અને એ મહિલાઓ સાથે ગેરવર્તણૂક કરી રહ્યો હતો. સરકાર દ્વારા કોરોના વાયરસ વચ્ચે આરોગ્ય કર્મીઓને કોરોના વોરિયર્સ તરીકે વર્ણવ્યા છે અને પોતાના જીવના જોખમે આ કોરોના વોરિયર્સ લોકોને સુરક્ષિત રાખી રહ્યા છે, ત્યારે આ રીતે અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવતું આ વર્તન ખૂબ જ શરમજનક બાબત છે. આવા તત્વોને કાયદાનો કોઈ ડર નથી. માસ્ક ના પહેરનાર સામે બહાદુરી દર્શાવી રહેલી પોલીસ આવા શખ્સોને કેમ છાવરી રહી છે તે પણ એક ચર્ચાનો વિષય છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. કોરોના પર ભક્તોની શ્રદ્ધા પડી ભારે. શરદ પૂનમ પર ભક્તોથી ઉભરાયુંમાં અંબાનું ધામ. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
દીતિ હોન્ડા, તહેવારોનો રંગ દીતિ હોન્ડાને સંગ, એક્ટિવા 125, એક્ટિવા 6G, ગ્રાઝિયા અને ડિયો સ્કૂટર તથા લીવો, સાઇન, એસપી 125, સીડી 110, એક્સ બ્લેડ, CBR 250 અને હોર્નેટ બાઇકનો એકમાત્ર અદ્યતન ઓથોરાઇઝડ શોરૂમ. ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, દરેક બેંકની લોન તેમજ ઇન્સ્યોરન્સ સુવિધા ઉપલબ્ધ. દરેક મોડલ, દરેક કલર્સમાં હાજર સ્ટોકમાં મળશે. અનુભવી સ્ટાફ અને આધુનિક વર્કશોપ, સ્કૂટર તથા બાઇકના સ્પેરપાર્ટ તેમજ એસેસરીઝ ઉપલબ્ધ. તહેવારોમાં સેલ્સ અને સર્વિસિંગ ઉપર મેળવો આકર્ષક લાભ. તો આપનું વિશ્વસનીય ટુ વ્હીલર ખરીદવા આજે જ અમારી મુલાકાત લો. દીતિ હોન્ડા, સુર મંદિર સિનેમા કોમ્પ્લેક્સ, આબુ અમદાવાદ હાઈવે, પાલનપુર. વિશ્વાસ ઓર્થોપેડિક ટ્રોમા એન્ડ એડવાન્સ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, જે આપને આપે છે જીવનના દરેક તબક્કે જીવવાની સરળ રીત. જોઈન્ટ રિપ્લેસમેન્ટ બાદ આપ સાયકલિંગ, સ્વિમિંગ અને ડાન્સિંગ સરળતાથી કરી શકો છો. આપની સેવામાં હાઈલી ક્વોલિફાઈડ એન્ડ એક્સપિરિયન્સ સર્જન ડોક્ટર પ્રવીણ ઠક્કર, ડોક્ટર અંકિત પઢિયાર, હાઈલી ક્વોલિફાઈડ એનેસ્થેટિસ્ટ, નર્સિસ અને ફિઝિયોથેરાપિસ્ટ આપને શ્રેષ્ઠ માર્ગદર્શન આપવા માટે સમર્પિત છે. હવે બીમારીની મફત સારવાર, બીમાર હવે નહીં રહે લાચાર. આયુષ્યમાન ભારત યોજના દ્વારા ફ્રેક્ચર, ઘૂંટણ તથા થાપાના સાંધા બદલવાની મફત સારવાર. સ્થળ વિશ્વાસ ઓર્થોપેડિક હોસ્પિટલ, રિલાયન્સ પેટ્રોલ પંપની સામે, હાઈવે ડીસા. ફોન નંબર 228-772-222. વિરામ બાદ સ્વાગત છે. આજે શરદ પૂનમના દિવસે માતાજીના દર્શન માટે અંબાજી મંદિરમાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી હતી. નવરાત્રિની સમાપ્તિ પછી શરદ પૂનમનું એક વિશેષ મહત્વ હોય છે. આજે પવિત્ર શરદ પૂનમના દિવસે યાત્રાધામ અંબાજીમાં સવારે મંગળ આરતી થયા પછી માતાજીના દર્શન માટે ભારે ભીડ જોવા મળી હતી. શરદ પૂનમ નિમિત્તે આજે ગબ્બરની અખંડ જ્યોત અને સવાર સાંજની આરતી અને અંબાજી મંદિરના ઓનલાઈન દર્શનની વ્યવસ્થા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટની ઓનલાઈન વેબસાઇટ અને ઓફિશિયલ સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે. કોરોના મહામારીને ધ્યાનમાં લઈ અંબાજી મંદિરના અધ્યક્ષ તરફથી માઈ ભક્તો ઘરે બેસીને ટેકનોલોજીના માધ્યમથી માતાજીના જીવન પ્રસારણનો લાભ લેવાની અપીલ પણ કરવામાં આવી છે. આજે શરદ પૂનમ નિમિત્તે અંબાજી મંદિરમાં ધાર્મિક કાર્યક્રમ પણ કરવામાં આવશે. પૂનમ, આસો મહિનાની પૂનમ એટલે નવરાત્રિ પછીની પૂનમ છે, એટલે આજે કોજાગરી પૂનમ એટલે માતાજીની લક્ષ્મીજીની ઉપાસનાનું પર્વ છે. એટલે એમ કે ભાઈ, તમે જાગ્રત અવસ્થામાં માતાજીની ઉપાસના અને આરાધના કરો એટલે માતાજી તમને શીઘ્ર ફળ આપે છે. આજે માતાજીને એમ કે દૂધ ભવમાં રાત્રે 12 વાગે ધરાવવામાં આવશે અને કપૂરની આરતી કરવામાં આવશે. અને માતાજી એમ કે બધા ભક્તોને સર્વ સુખ આપે અને બધા આ જે અત્યારે મહામારી થઈ છે એ માતાજી એમાંથી મુક્તિ કરે. જય શ્રી અંબે, અંબે મહાત કી જય. માં જગત જનની અંબાના દર્શને આવતા દર્શનાર્થીઓ માટે સરકારે કોરોના મહામારીની માર્ગદર્શિકા મુજબ દર્શનની ઉત્તમ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જગત જનની માં અંબાના દર્શન કરવા માટે અમે છેલ્લા 5 વર્ષથી આવીએ છીએ અને કોરોના નામની મહામારી જ્યારે ચાલી રહી છે ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી બહુ જ સારી એવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. અને આજે શરદ પૂર્ણિમાના દિવસે પણ આજે હજારોની સંખ્યામાં પબ્લિક જ્યારે ભેગી થઈ છે પણ અહીંયા કોઈ પણ જાતનું કોઈ તકલીફ પડતી નથી પબ્લિકને અને બહુ જ સારી રીતે માં અંબાના દર્શન થાય છે. માં અંબા સૌની મનોકામના પૂર્ણ કરે તેવી સહૃદય પ્રાર્થના કરું છું. આજે શરદ પૂર્ણિમાની જે પૂનમના દિવસે જે યાત્રીઓની જે ભીડ થઈ છે મંદિરમાં, જેને લઈને જે યાત્રાળુઓને જે તકલીફ ના પડી શકે એના માટે જે સુવિધા અહીંયા આપે છે બહુ સરસ છે. જો કે ટોટલ લોકોને અંદર સેનિટાઈઝ કરીને જ અંદર જવા દેવામાં આવે છે અને મજા આવે છે. માતા સૌનું કલ્યાણ કરે અને જય અંબે. આ કોરોના કાળમાં પણ તમે અંબાજી મંદિર દર્શન કરવા આવ્યા છો, એમાં તમને અહીંની સુવિધા જોઈને શું લાગી રહ્યું છે? સુવિધા ખરેખર બેસ્ટ છે અને સારી છે. દરેક ભક્તોને અહીંયા ખ્યાલ રાખવામાં આવે છે, જે મતલબ સુવિધા આપી રહ્યા છે કર્મચારીઓ એ લોકો. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર.
કોરોના વાયરસની વેક્સિન તૈયાર કરવામાં ભારત છે ડાર્ક હોર્સ. ટૂંક સમયમાં ભારત સરકારના પ્રયાસથી વિશ્વની સૌથી સુરક્ષિત વેક્સિન તૈયાર કરી રહેલી ત્રણ કંપનીઓએ તમામ પરીક્ષણો પૂરા કરવાની કગાર પર. ઓડિશામાં હવે લોકોના આરોગ્યને દાવ પર લગાવી રહ્યા છે ઘીના વેપારીઓ. પામ તેલ અને ડાલડા ઘીમાં એસેન્સ ઉમેરીને વહીવટીતંત્રની મહેરબાનીથી શુદ્ધ ઘીના નામે પધરાવી રહ્યા છે વેપારીઓ. જાબડિયા ગામમાં અસામાજિક તત્વોને નથી રહ્યો હવે પોલીસનો પણ ડર. વેક્સિનની કામગીરી કરવા પહોંચેલી મહિલા કર્મીઓને મકાનમાં પૂરી મહિલાઓ સાથે કર્યું બેહુદુ વર્તન. કોરોના પર ભક્તોની શ્રદ્ધા પડી ભારે. શરદ પૂનમ પર ભક્તોથી ઉભરાયું માં અંબાનું ધામ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.